સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વરસાદે વિરામ લેતા ઉકળાટ વધ્યો. ગરમીથી રાહત લેવા લોકોએ નદીમાં ડૂબકી લગાવી. યુવકોએ નદીમાં નહાવાની મજા માણી. યુવકો મોજ માણતા હોય તેવા દ્રશ્ય સર્જાયા. યુવકોની મસ્તી જોખમી સાબિત થઈ શકે છે. યુવકોની ધીંગા મસ્તીનો આ વિડીયો વાયરલ થયો છે. સમાચાર અરવલ્લીથી. મોડાસા નજીક ટ્રક ગરનાળામાં ખાબકી. અમદાવાદ છોટાઉદેપુર હાઈવેની ઘટના. ગરનાળાના અધૂરા કામના કારણે અકસ્માત સર્જાયો. સ્થાનિકોએ ટ્રક ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું હતું. વાત હવે ચાંદીપુરા વાયરસના કહેરની. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી ખળભળાટ મચ્યો છે. વધુ એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ નોંધાતા દોડધામ મચી. બાળકમાં શંકાસ્પદ વાયરસના લક્ષણ દેખાતા કે દાખલ થયો. 3 વર્ષના બાળકને સિવિલમાં દાખલ કરાયું. બાળકને તાવ અને બેભાન અવસ્થામાં હોય તેવા લક્ષણો જોવા મળ્યા. સિવિલના PICU વોર્ડમાં બાળકને દાખલ કરાયું. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 8 કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત નિપજ્યા છે. હિંમતનગર સિવિલમાં કુલ 4 બાળકો સારવાર હેઠળ છે. 4માંથી 1 બાળકની સ્થિતિ નાજુક હોવાની જાણકારી છે. માખીમાંથી આ વાયરસ ચાંદીપુરા વાયરસ ફેલાય છે. આરોગ્ય વિભાગે છંટકાવ શરૂ કર્યો છે. આખરે ક્યાંથી આ વાયરસ આવ્યો છે તેની વાત કરીએ તો વાયરસની ઓળખ 1966માં નાગપુરના ચાંદીપુર ગામમાં થઈ હતી. 2004 અને 2005માં અને 2019માં વાયરસના કેસ નોંધાયા હતા. ગુજરાત અને આંધ્રપ્રદેશમાં તેના કેસ નોંધાયા હતા. ચાંદીપુરા વાયરસ એ RNS વાયરસ છે. માદા ફ્લેબોટોમાઇનથી તે ફેલાય છે. વાયરલ મચ્છરોમાં એડિસ મોટે ભાગે આ માટે જવાબદાર હોય છે. 15 વર્ષથી નાના બાળકો વધુ ભોગ બનતા આવ્યા છે. આ વાયરસમાં મૃત્યુદર પણ વધારે હોય છે અને તે સીધું જ મસ્તિષ્ક પર અસર કરે છે અને એટલે જ બાળકની જે સ્થિતિ છે તે કફોડી બની જતી હોય છે. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, શું અપડેટ્સ? દીપા, ચોક્કસ. કે મહારાષ્ટ્રના એક ગામ છે ત્યાંથી આ જે વાયરસની શરૂઆત થઈ હતી 1965, ત્યારથી ચાંદીપુરા નામના વાયરસનું ઉદભવ્યું હતું. અત્યારે હાલ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 6 જેટલા કેસ નોંધાયા છે. એમાંથી 1 કેસ રાજસ્થાનનો પણ છે. એટલે કહી શકાય કે જે 4 બાળકો અત્યાર સુધી મોત થયા છે. તો આ ઉપરાંત 4 લોકો અત્યારે સિવિલમાં સારવાર હેઠળ છે, જેમાં એક સ્થિતિ નાજુક છે. નોંધનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યાએ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ ઉપરાંત દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે, ખાસ કરીને મચ્છર અને માખીજન્ય રોગ કે જેના કારણે આ ફેલાતો હોય છે. દીપા, આભાર ઈશાન જાણકારી આપવા માટે. ત્રણ વર્ષના બાળકને અત્યારે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ અહીં સમસ્યા એ છે કે આ ચાંદીપુરા વાયરસ માટે કોઈ રસી નથી, એટલે અને તેની કોઈ સારવાર પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. એટલે બાળકના જીવ પર જોખમ સર્જાય છે અને સતર્કતા વધુ મજબૂત કરવી પડે છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે કહેર વર્તાવ્યો છે, જેમાં હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત નિપજ્યા. બાળકોના મોતને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. જે વિસ્તારના બાળકો છે તે વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી. હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 2 બાળકો સારવાર હેઠળ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલે આ તમામ બાળકોના સેમ્પલ પુણે મોકલ્યા છે. ત્યારે હવે કોઈ પણ બાળકનું આ વાયરસથી મોત ન થાય તે માટે આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. દરેક જગ્યાએ 25-25 આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે, જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈ પણ જાતના તાવ છે, ઝાડા છે, ઉલટી છે, ખેંચની તકલીફ હોય કે માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઇડેન્ટિફાઈ કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને વધુ તપાસ માટે પુનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે. ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ હોઈ શકે, કોઈ પણ પ્રકારનું હોઈ શકે. અને આપણા એરિયામાં ગઈસાલ ચાંદીપુરમ વાયરસ એક વખત ડિટેક્ટ થયેલો છે એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે.
સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગનો મામલો, જેને લઈને વધુ જાણકારી એ કે સુખરામ રાઠવા મોડેલ સ્કૂલ પહોંચ્યા. સ્કૂલના રસોડાનું સુખરામ રાઠવાએ નિરીક્ષણ કર્યું. નિરીક્ષણમાં લોટના જીવડા મળી આવ્યા છે. સૌથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને એવામાં સુખરામ રાઠવાએ જ્યારે નિરીક્ષણ કર્યું તો જે રસોડામાં લોટ હતો તેમાં જીવડા મળી આવ્યા છે. હવે સવાલ એ કે આ પ્રકારના લોટનો ઉપયોગ જો રોટલી બનાવવામાં થતો હોય તો આખરે કેમ આવી બેદરકારી દાખવવામાં આવી છે કે વિદ્યાર્થીઓના જીવ પર આવી જાય, તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે. એક સમય એવો આવ્યો કે હોસ્પિટલમાં બેડની પણ જે જગ્યા હતી તે ખૂટી પડ્યા હતા. એક જ બેડ પર બે બે વિદ્યાર્થીઓ સારવાર લઈ રહ્યા છે. આ તો સુખરામ રાઠવા મોડેલ સ્કૂલ પહોંચ્યા અને ત્યારબાદ તેમના નજરે આ હકીકત આવી કે જે લોટનો ઉપયોગ થતો હતો તે લોટમાં જીવડા હતા. આ રીતની ગુણવત્તાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી શકે છે, બાળકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભો થાય તેવી આ બેદરકારી છે. હલકી ગુણવત્તા પ્રકારનો શાકભાજી, મસાલો અને અનાજ આપવામાં આવી રહ્યું છે. આનો ઇજારો ગાંધીનગર ખાતેથી નક્કી થાય છે. મેં પહેલા કીધું તેમ તારું મારું સહિયારું, હું ભાવન મંગળદાસ, આને કોઈ ચેક નથી કરતું. પક્ષ પૂર્વ નેતા સુખરામ રાઠવાએ આજે મોડેલ શાળાની મુલાકાત કરી છે અને ખાસ કરીને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે શાકભાજી જે અહીં લાવવામાં આવે છે તેમાં સડો જોવા મળ્યો છે એવું વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું કહેવું છે. કારણ કે આજે 4 દિવસ થયા બાદ પણ જો આ ગુણવત્તા સુધારવામાં ના આવી હોય તો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ જે અંદરના દ્રશ્યો છે અહીં જ ભોજનાલય બનાવવામાં આવે છે અને આ જે ભોજનાલયની અંદર મુલાકાત કરી છે, આ શાકભાજી છે સડેલું છે અને લોટની અંદર પણ જીવાતો જોવા મળી છે. અનેક સવાલો ઊભા થયા છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે, સારું ભોજન મળે, પરંતુ કેમ આ બાળકોને આ રીતનું ભોજન આપવામાં આવે છે? આજે જ્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવા આ સ્કૂલની મુલાકાત કરી છે અને આજે વિપક્ષ નેતાએ ગંભીર આરોપ લગાવ્યો છે, સરકાર અને આ જે અધિકારીઓ છે તેની મિલીભગત છે અને આજે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે. હવે જિલ્લા વહીવટીતંત્ર, આદિજાતિ વિભાગ અને છોટાઉદેપુર કલેક્ટર તમામ બાબતે તપાસ કરી અને બાળકો સાથે જે આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે તેની પર તપાસ કરવામાં આવે અને જે પણ કંઈક દોષી હોય તેની પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સમાચાર સુરતથી પીવાના પાણીને લઈને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. ભાટ ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણીની તંગી જોવા મળી છે. 50થી વધુ બિલ્ડિંગના રહીશો પરેશાન થયા છે. 1700થી વધુ મકાનમાં પીવાના પાણીની સમસ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉકેલ ના આવતા રહીશો વિફર્યા. નો વોટર નો વોટના બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા આ રહીશો. ભુજના હૃદયસમા હમીરસર તળાવનું રૂપિયા 1.22 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થશે. રામધૂન મંદિરથી મહાદેવ નાકા સુધીની ફૂટપાથ પર યુડીપીની ગ્રાન્ટ હેઠળ વિકાસ કરવામાં આવશે. હમીરસરની જૂની પાળ ઐતિહાસિક હોવાથી એ જ સ્થિતિમાં રહેવા દેવાશે. આ પાળની આગળ કેબલ પથવે, વૃક્ષારોપણ, લોકોને બેસવા માટે બેન્ચ, રાઉન્ડ બેન્ચ, ગજેબો, ગાર્ડપોસ્ટ તેમજ લાઇટિંગથી સુશોભિત કરાશે. તળાવના બ્યુટિફિકેશન માટે આ વિસ્તારમાં ઉભા રહેતા વિવિધ ધંધાર્થીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો ખસેડવાની લેખિત બાંહેધરી આપી હતી. તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવા પણ પ્રશાસને વ્યવસ્થા કરી છે. એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણે કરવામાં આવશે જેથી કોઈ ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં. અને જે નાના બાળકો માટે અને બુજુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે, નવા પેવ બ્લોક નાખવામાં આવશે, લાઇટિંગની સુવિધા થશે, ગજીબા બનવામાં આવશે, એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાકા પાયે કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવશે.